ઓફ વડોદરા. મધ્યપ્રદેશથી કોથળામાં વિદેશી શરાબની બોટલો લઈને વડોદરા આવેલી મહિલા સહિત બે સગીર કિશોરીઓને વડોદરા શહેર પીસીબી શાખાએ ઝડપી પાડી હતી. વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે કરજિયા ફાયર સ્ટેશન સામે રહેતી લિસ્ટેડ બુટલેગર કાંતાબેન લાલાભાઈ ગુંડિયા બે સગીર કિશોરીઓ સાથે મધ્યપ્રદેશથી પ્લાસ્ટિકના થેલામાં વિદેશી શરાબની બોટલો લઈને આવેલી છે અને વડોદરા નજીક ગોલ્ડન ચોકડી પાસેથી લક્ઝરી બસમાંથી ઉતરીને રિક્ષામાં બેસીને કરજિયા તરફ જવાની છે. જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવીને મહિલા બુટલેગરને ઝડપી પાડી હતી. બુટલેગર મહિલાના સામાનની તપાસ કરવામાં આવતા તેમાંથી વિદેશી શરાબની 444 જેટલી નાની બોટલ મળી આવી હતી. મહિલા બુટલેગર કાંતાબેન સાથેની બે સગીર કિશોરીઓનો પણ શરાબની હેરાફેરી કરવા માટે ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે મહિલા બુટલેગર કાંતાબેન ગુડિયાની ધરપકડ કરીને વિદેશી શરાબ સહિત રૂપિયા 48,500 મુદ્દા માલ કબજે લીધો છે. હાઈવેના બી બધા ચેક કર્યા, ટોલ ટેક્સ બી અમે ચેક કર્યું કે કોઈની બાઇકની પાછળ કોઈની વાહનમાં કોઈ રીતે ગયો હતો.